સુરતના આયુર્વેદિક ડોક્ટર રજનીકાંત પટેલે પાકિસ્તાનના 3 બ્લેક ફંગસના દર્દીઓને આંખ અને જિંદગી બચાવી છે. પથારીમાંથી બેહોશ હાલતમાં પાકિસ્તાની મહિલાને આજે રોટલી બનાવતા કરી દીધા છે. ભારતે પાકિસ્તાનની આંખ બચાવી હોય તે પ્રકારના કિસ્સો સામે આવ્યો છે. સુરતના આયુર્વેદિક ડોક્ટર જાણીતા રજનીકાંત પટેલે સુરતથી જ બેઠા બેઠા પાકિસ્તાનના 3 દર્દીની જિંદગી અને આંખ બચાવી લીધી છે. પાકિસ્તાનના 3 દર્દી કોરોના બાદ ખૂબ જ ગંભીર અને જીવલેણ એવી મ્યુકર માઇક્રોસિસની બીમારીમાં સપડાયા હતા. પાકિસ્તાનના ડોક્ટરોએ બચવાની ઉમીદ છોડી દીધી હતી ત્યારે પાકિસ્તાનથી સોશિયલ મીડિયાથી સુરતના આયુર્વેદિક ડોક્ટર રજનીકાંત પટેલનો સંપર્ક થયો હતો અને તેમણે પાકિસ્તાનના ડોક્ટરને ના પાડી દીધેલ દર્દીના સુરતથી બેઠા બેઠા પણ આંખો બચાવી લીધી અને જિંદગી પણ બચાવી લીધી છે. ભારતનો આયુર્વેદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ ઉપયોગી નીવડ્યો છે. આયુર્વેદિક દવાઓની સુગંધ આપના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ પહોંચી છે. પાકિસ્તાનના 3 દર્દીઓ બ્લેક ફંગસ એટલે કે મ્યુકર માઇક્રોસિસના રોગથી પીડાતા હતા. એલોપેથીની લાંબી સારવાર બાદ પણ ફેર ન પડતા તેમણે ભારતના આયુર્વેદનો સહારો લીધો છે. સુરતી આયુર્વેદિક તબીબ પાસે પાકિસ્તાનના 3 દર્દીઓએ ટેલિમેડિસિનની મદદથી આયુર્વેદિક સારવાર લીધા બાદ તમામની જિંદગી બચાવી દીધી છે અને આંખો પણ બચાવી લીધી છે. 19 માર્ચ 2020 ભારતમાં પહેલો કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો અને સમગ્ર દેશ ધીમે ધીમે લોકડાઉન તરફ બંધ થઈ ગયો. કોરોનાના 3 વર્ષ બાદ દેશના તમામ લોકોએ અને ડોક્ટરોને અનેક નવા અનુભવો કર્યા છે. કોઈપણ ડોક્ટર માટે કોરોના સામેની બીમારીની સારવાર એક નવી જ ચેલેન્જ હતી. તેમ છતાં જેમ જેમ સૂચનાઓ અને તારણો આવતા ગયા તેમ તેમ ડોક્ટરો પણ કોરોના દર્દીઓની ટ્રીટમેન્ટ કરતા ગયા. કોરોનાના 3 વર્ષની અંદર ભારતના અનેક ડોક્ટરો કોરોનાની સામેની સારવાર અને તેનાથી થતા બ્લેક ફંગસ સહિતના ગંભીર રોગો સામે પણ નિષ્ણાંત થઈ ગયા છે. અને આજે ગર્વ સાથે કહેવું પડે કે સુરતના આયુર્વેદિક સારવાર આપનાર ડોક્ટર રજનીકાંત પટેલ પાકિસ્તાનના 3 દર્દીને સુરત બેઠા બેઠા એવી રીતે સારવાર આપી કે જેનાથી તેમની જતી જિંદગી બચી ગઈ અને આંખો પણ બચી ગઈ છે. એ પહેલું પેશન્ટ જે છે એ તો આઈ થિંક ઓલરેડી 1.5 વર્ષ થઈ ગયું છે આપણી ટ્રીટમેન્ટ લે છે અને ઓલમોસ્ટ 95% એ રિકવર થઈ ચૂક્યું છે બીમારીમાંથી. અને આપણે હમણાં વાત કરી એમને આઈ થિંક 2 ઓપરેશન થઈ ગયેલા અને 2-3 મહિના એમ્ફોટેરિસિન ઇન્જેક્શન પણ લીધેલા, પણ એની કિડની ઉપર સાઇડ ઇફેક્ટ આવવાને કારણે હોલ્ડ કરવા પડ્યા હતા અને પેશન્ટ ઓલમોસ્ટ નિયર ટુ ડેથ હતું. એ લોકોને કહી દીધેલું હતું કે ભાઈ હવે આ પેશન્ટમાં કાંઈ છે નહીં, તમે ઘરે લઈ જાઓ, સેવા કરો. અને એટલામાં એમની છોકરી કંઈક ઇન્સ્ટાગ્રામ ઉપર સર્ચ કરતી હશે કે ભાઈ બીજો કોઈ ઓપ્શન આખા વર્લ્ડમાં ક્યાંય અવેલેબલ છે કે નહીં આ બીમારી માટે. તો આપણા જૂના જે કેસ છે એમાં જે રિઝલ્ટ આવેલા છે એ અમે વિથ એવિડન્સ MRI CT સ્કેનના રિપોર્ટ સાથે સોશિયલ મીડિયામાં મૂકતા હોઈએ છીએ કે બીજા કોઈ પેશન્ટને એમાંથી જાણ થાય. હવે બાય ચાન્સ એ પેશન્ટને ઇન્સ્ટાગ્રામમાં મારી એક પોસ્ટ દેખાણી અને એ લોકોએ મારો કોન્ટેક્ટ કર્યો અને બસ આ અહીંથી શરૂ થયું બધું. ત્યાંથી આપણે કોન્ટેક્ટ કર્યો એ લોકોએ. એટલે ઇનિશિયલી તો મેડિસિન પહોંચાડવામાં તકલીફ પડતું હતું એટલે મેં એમને અમુક અર્થ વનસ્પતિ જે છે એના લિસ્ટ અને નામ મોકલા. મેં કીધું ભાઈ આટલી વનસ્પતિ તમે કન્ટ્રીમાં ગોતી શકો તો સારું, તો આટલું તમે ચાલુ કરો તો તમારા માટે સારું, બરાબર. તો આ રીતે ધીમે ધીમે એ લોકોએ ચાલુ કર્યું. ઊંટનું દૂધ સજેસ્ટ કર્યું મેં લોકોને કારણ કે ત્યાં અવેલેબલ હોય પ્લેન્ટી ઓફ, મતલબ વધારે માત્રામાં. અને પછી ધીમે ધીમે અહીંથી દવા ધીમે ધીમે એ લોકોને જેમ જેમ સેટિંગ આવતું ગયું એમ અહીંથી મંગાવતા ગયા. જી દર્દીને તો વેદ હંમેશા પ્યારા જ હોય. હમણાં આપણે વાત કરી કે પેશન્ટે તો તમે પણ જોયું કે પેશન્ટે એવું કીધું કે એ લોકો તો ઓલમોસ્ટ જે એમના મમ્મી હતા એ મરવાની તૈયારીમાં જ હતા. બધા ઘરે રોતા હતા અને કઈ ટ્રીટમેન્ટ નથી, હવે શું કરશું, વેઇટ કરતા હતા કે ડેથ ક્યારે પેશન્ટનું થાય. તો એવામાં જ્યારે મારો સંપર્ક થયો ત્યારે સુરૈયા બીવી જે એમના પેશન્ટ છે એમણે કીધું કે કિસ્મત મેં લિખા થા કે આપકો મેરે કો મિલના હૈ, આપ ભારત મેં હો મેં પાકિસ્તાન મેં હું. તો મતલબ દુઆ તો બઢિયા મિલ રહી હૈ, વો પેશન્ટ કો ઇતના ફાયદા હોવા તે ઉન્હોને 3-4 ઓર મ્યુકર માઇકોસિસ કે જો પાકિસ્તાન મેં પેશન્ટ થે ઉનકો મેરે સે રેફર કિયા, મેરે પાસ 1-2 કેન્સર વાલે કો મેરે પાસ રેફર કિયા, હાલાંકિ મેં કુછ કર નહીં સકતા હું ઉનકે લિયે ક્યુંકિ મેરે પાસ કુછ ઓપ્શન નહીં હૈ કે મેં ઇધર સે દવા ભેજું ઓર પાકિસ્તાન મેં આયુર્વેદિક ડોક્ટર હૈ નહીં. તો એ સબ મુશ્કેલ હૈ લેકિન ઓફકોર્સ દુઆ તો બિચારે અચ્છી દે રહે, અબ ઉનકા જિંદગી બચા હૈ, ઇતને બઢિયા રિકવરી ઉનકો હો રહી હૈ. તો અરવિંદ રાઠોડ, GTV News, સુરત.